સુરતમાં કોરોના કાળમાં સરકાર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં જ કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની નીકળેલી આશીર્વાદ યાત્રાના વિરોધમાં બેનરો લાગ્યા છે અને આશીર્વાદ લેવાવાળાઓની યાત્રા નીકળે તો આશીર્વાદ આપવાવાળાની કેમ નહીં તેવા સવાલો બેનરો થકી લોકોએ કર્યા છે સુરતમાં કોરોનાની મહામારીને લઈ જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે પરંતુ રાજકીય કાર્યક્રમો 2 ઓક્ટોબર ચાલી રહ્યા છે ત્યારે સુરતમાં દશામાતા વિસર્જનની પરવાનગી અપાઈ ન હોય અને ગણેશોત્સવને લઈને પણ સરકાર દ્વારા કોઈ જાહેરાત કરાઈ નથી જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલમાં જ કેન્દ્રીય રાજ્યમંત્રી અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશની આશીર્વાદ યાત્રા નીકળી હતી જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે અને આશીર્વાદ લેવાવાળાની યાત્રા નીકળી શકે તો આશીર્વાદ આપવાવાળાની કેમ નહીં તેવા સવાલો સાથે નવસારી બજાર વિસ્તારમાં બેનરો લગાડવામાં આવ્યા છે આ બેનરોને લઈને પોલીસને જાણ કરાતા પોલીસે બેનરો દૂર કરાવ્યા હતા ગણપતિ દાદાની યાત્રા કેમ ન નીકળે તે માટે લોકોમાં રોષ જોવા મળ્યો છે મારું નામ હેમંતકુમાર ચંદ્રકાંતભાઈ ગાયવાલા હું રહેવાસી બેગમપુરાનો છે અને મારી ઓફિસ અને બધું અહીંયા નવાપુરા કાંઠાની વારમાં હું ધરાવું છું આજે જે બેનર બાંધવાની જે બાબત પર જે વિષય હતો એ વિષયમાં શહેરીજનોનું અને અમારા વિસ્તારના લોકોનું કહેવું એવું છે કે જો હરેક તહેવાર અમારે ઘરમાં જ બેસીને કરવાના હોય છે અને એક તહેવાર અમે બહાર મનાવી જ નથી શકવાના યાને ગણપતિ છે કે નવરાત્રિની પરમિશન માટે આ જે બધો વિરોધ થયો છે એ કરવામાં આવેલો છે અહીંયાના લોકોનું કહેવું એવું છે કે જો દર્શના જરદોશ આવતી હોય આટલી પ્રજા ભેગી કરતી હોય આટલું માહોલ ગરમ કરતી હોય અને જો 4 રસ્તા ભાગર ઉપર પોતાનો મંચ બનાવીને જો પોતે રેલીઓ યોજતા હોય તો પછી અમારા ધાર્મિક જે અમારા નવરાત્રિ ગણપતિ આ બધા તહેવાર માટે અમે અમને પરમિશન કેમ નથી આપતા એ વિષયના અંદર લોકોએ વગર કોઈ પણ પાર્ટીનો વિરોધ કર્યા વગર બેનર લગાવ્યા હતા ને એ બેનર પોલીસ આવીને જાતે ઉતારી ગઈ છે એ માટે આ નવાપુરા ગોલવાર વિસ્તારના લોકો એનો વિરોધ કરી રહ્યા છે બીજું કંઈ છે નહીં સુરતમાં હવે સરકાર અને તંત્રના નિર્ણયોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સરકારી તાઇફાઓમાં કોરોના નડતો નથી અને માત્ર ધાર્મિક તહેવારો સાથે લોકોના કાર્યોમાં જ કોરોના નડે છે તેવા સવાલો કરી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત